તો વિડિયો કદાચ અપલોડ નહીં થયો ગાઈસ, કારણ કે આજે મેં તમને કીધું એમ કે થોડી પ્રોબ્લેમ હાલે છે આમાં. તમારે જોઈ જ લીધું હમણાં, આપણું રેકોર્ડિંગ સ્ટોપ કરી દીધું. 1.5 ટન, 2.5 અને ત્રીજાનું થયું 4 ટન. અને 4 ટન એટલું થયું ગાઈસ બધાને. હવે 1 કિલોનો આઈપો દેખાય છે, ભાવ 1 કિલોનો આઈપો એટલે આપણે 1000 કિલોનો હાઈ બદલવું પડે ને આપણે. તમે લોકો ધોરણ 12માં અને TYમાં પણ પ્રમાણ બદલવાનો દાખલો તમે કરશો સૂચકાંકમાં, બરાબર છે? એટલે જો આ તમે ટનમાં લેતા હોય તો આ ભાવે તમારે ટનનો જ લેવો પડે, બરાબર છે ને? 12 × 1000 એટલે 12000. પછી ત્રીજાનો ભાવ કેટલો છે? 10 × 1000 એટલે કેટલા ટનનો ભાવ આવ્યો? 10. જો તમે આ છે ને જથ્થો ઈ ટન માં લીધો, બરોબર, હમણાં આપણે ટન માં ગણ્યો, બરોબર છે, તો એનો ભાવ છે ઈ પણ ટન માં જ લેવો પડે. પણ તમને જો ભાવ કિલો માં આપ્યો, પ્રમાણમાં જુઓ, ભાવ કિલો માં આપ્યો 6, 12 અને 10, બરોબર છે, 6, 12 અને 10. પણ 1 કિલો ના, 1 ટન એટલે 1000 કિલો, 1000 કિલો ગુણ્યા 6 એટલે 6000 રૂપિયા 1 ટન નો ભાવ આવ્યો. 12 × 1000 એટલે 12000 રૂપિયા 1 ટન નો ભાવ આવ્યો. 10 × 1000 એટલે 10000 રૂપિયા 1 ટન નો ભાવ આવ્યો, બરાબર છે? ખરેખરમાં કઈ તકલીફ નથી, ખરેખર નો જથ્થો 1.6, 2.4, 4.5, ભાવ છે 11000, સોરી, ભાવ છે 11200 કુલ, જો ટન માં જ ઉપર કીધો છે. પછી સોરી, ભાવ આપણને કુલ આપ્યો છે, કેટલી વસ્તુને જોવાની, કોમ્પ્યુટર, મોબાઈલ અને જો, ચલો કુલ રૂપિયા તમને આપ્યા છે, જો પડતર કરીને આપ્યું છે, ટન દીઠ ભાવ નથી આપેલો, 11200 કુલ આપ્યા, આના આપ્યા છે 30000 અને આના આપ્યા છે 47250 રૂપિયા, બરોબર છે ગાઈસ? 11200 ભાંગ્યા 1.6, 7000 રૂપિયા આવ્યો. આનો આપણે ભાવ કાઢવો તો આમ કાઢીએ ને, 1100 ભાંગા 1.6, આનો કાઢવો હોય તો 30000 ભાંગા 2.4. તમે દેખાડજો એક્ઝામ આવું બધું, હું ભલે આમ ખીચડો થઈ જાય પણ દેખાડું છું. 47250 ભાંગા 4.5, 10500, બરાબર? બધાને ગાઈસ, માય ડિયર ફ્રેન્ડ્સ, ઓકે, બધાને આવડી ગયું? હવે જો અહીંયા ક્વોન્ટિટીનો આપણે સરવાળો લઈએ, મિશ્રણનો સરવાળો, તો આનો ટોટલ જો 4 ને 4 8 કિલો થાય, 8 ટન થાય. આનો ટોટલ કરો, 1.6 પ્લસ 2.4 પ્લસ 4.4, 8.5 થાય, જુઓ, એટલે મિશ્રણ વિચલન ઉભો થઈ જશે ને. ચલો આટલું બધાને લખાઈ ગયું છે, આટલું બધાને લખાઈ ગયું તો હું આગળ જાઓ. ઓકે ચાલો કરીએ, પહેલું ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને. ચાલો જે જે વિચલન તમને સહેલા હશે હું તમને હોમવર્કમાં આપીશ. પહેલો માલ સામાન ખર્ચ વિચલન આવડે, આવડે ને બધાને? પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ થઈ જાય બધાયથી, શ્યોર ને? ઓકે બધાયથી થઈ જાય ને? કેટલા જણા જ આવ્યા છે? ઓકે, માલ સામાન ભાવ વિચલન. હાલો, ભાવ વિચલન ની ફોર્મ્યુલા શું હતું? તો કે ભાવમાં ફેર કર્યો એટલે આપણે પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ ગુણ્યા જથ્થો, હંમેશા કયો લેવાનો? ખરેખર જથ્થો. થઈ જશે આ પણ? ઓકે આ પણ થઈ જશે. ઓકે વેરી ગુડ. ત્રીજું કયું છે? માલ સામાન વપરાશ વિચલન. માલ સામાન વપરાશ વિચલન, અહીંયા સુધી તો કોઈને તકલીફ જ નહીં આવે. પ્રમાણ જથ્થો
માઇનસ ખરેખર જતો પણ ભાવ આપણે કયો લેવાનો હોય અહીંયા પ્રમાણ ભાવ ક્લિયર ચલો આ તો બધાને ક્લિયર જ છે આઈ થિંક બરોબર ને ઇફ આઈ એમ નોટ રોંગ ચોથાથી મજા આવે છે ભાઈ માલ સામાન મિશ્રણ વિચલન બરોબર ને સૂત્ર શું હતું તો કે આ જ સૂત્ર હતું પ્રમાણ જથ્થો પણ આમાં એક આપણે શબ્દ આગળ લગાડવો પડતો તો કે સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ જો આવા ચેપ્ટરમાં આપણે બહુ ટાઈમ નથી બગાડવો કારણ કે રોકડ પ્રવાહ પત્રક ને ભંડોળ પ્રવાહ પત્રક યુનિવર્સિટી તમારી ઉપર એટલો બધો પ્રેમ આવ્યો કે બે મોટા ચેપ્ટર એક જ સેમેસ્ટરમાં નાખી દીધા છે બરોબર છે એટલે એમાં આપણે બહુ જ ટાઈમ બગડશે અતિશય ટાઈમ એમાં બગડશે ચાલો તો હવે હું ગોતો છું સુધારેલ પ્રમાણ જથ્થો સુધારેલ અહીંયા નથી ગોતવો નીચે આપણે વૈયા જાય નીચે નીચે દેખ નીચે 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 અહીંયા હું લખું છું સુધારેલ પ્રમાણ જથ્થો યાદ છે ને કેમ ગવાનો છે આપણે સુધારેલ પ્રમાણ જથ્થો નો યાદ હોય તો પાછું જોઈ લેજો બરોબર છે જો આજે જોઉં છું જો આ અને ટ્રાય કરું છું કે આજનો વિડીયો લેક્ચર અપલોડ થાય તો હું ટ્રાય કરીશ બરોબર છે બાકી બીજા બધા લેક્ચર્સ છે 11 12 ના બીકોમ બીબીએ ના એના તમને મારા ઓલા ઉપર મળી જશે બરોબર ચેનલ ઉપર તો જે લોકો જો ચાલો હવે જો આપણે ગોતીએ કે જ્યારે કુલ પ્રમાણ 8 હતું કુલ મિશ્ર 8 હતું ત્યારે એનો ભાગ કેટલો હતો 1.5 આપણે કુલ મિશ્રણ કેટલો લેવાનું છે 8.5 લેવાનું ત્યારે એ કેટલા બરોબર ને બધાને યાદ છે ને એ માટે કરીએ અહીંયા હું હેડિંગ આપું કુલ મિશ્રણ અને ભાગ ચાલો કુલ પ્રમાણ મિશ્રણ 8 હતું ત્યારે એનો ભાગ હતો 1.5 કુલ પ્રમાણ મિશ્રણ આપણે કરવું છે 8.5 ત્યારે એનો ભાગ કેટલો એટલે એ કેટલો હોવો જોઈએ 8.5 ગુણ્યા 1.5 ભાગ્યા 8 બરાબર 1.59 બરાબર છે 1.593 લખી નાખીએ બરાબર આવડી બિચારાઓને એમ લાગશે કે આ પોઈન્ટ કાનો લીધો બી બરાબર છે કુલ 8 હોય ત્યારે બી ના કેટલા હતા જોવો જોઈએ 2.5 8 એ બી ના 2.5 આપણે કુલ મિશ્રણ હવે કેટલું કરવું છે 8.5 કરવું છે તો બી ના કેટલા હોવા જોઈએ 8.5 ગુણ્યા 2.5 ભાગ્યા 8 એટલે 2.65 સી નું કરો કુલ 8 હોય બરાબર છે ત્યારે સી નો થિંક 4 હતો ને 2.66 કુલ 8 હતો ત્યારે સી નો ભાગ હતો 4 કુલ 8.5 કરવા તો સી કેટલા હોવા જોઈએ ઓ ફ્રેક્શન વાળું હોય ત્યારે અત્તા માજી સટકલી 4.2425 સરવાળો કરી હાલો 1.59 પ્લસ 2.66 પ્લસ 4.25 એટલે 8.5 થઈ ગયું અને 1.59 જ રાખજો એટલે ઉપાધિ ન થાય આપણે ક્લિયર ના ક્લિયર ગાઈઝ કોઈ નહીં બોલે ભાઈ આપણા યહાં કોઈ નહીં ઓલી એક એફઆઈ માં સેલ્સ ગર્લ તમારામાં જ હતી કે નહીં ઓલી સિયા છોકરી શું નામ હતું ભૂલાઈ ગયું સુધારેલ પ્રમાણ જથ્થો એનો 1.59 અને ખરેખર જથ્થો 1.6 6000 ગુણ્યા
एक पॉइंट और घनसा एक અંદર જાય તો મેસેજ આવી જાય કે પોતી ગયો તમારા છોકરાને નો આવે તો ટાઈમ ગોઠવેલો હોય એક્શનમાં મેસેજ આવી જાય નથી ખબર